હરિયો વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે ધોરણ 5 વિષય ગણિત આગળ ને આગળ સંખ્યા આપણે
જોતા જઈએ તો આપણને અવયવી અસંખ્ય મળે. એટલે દરેક સંખ્યા એનો નાનામાં નાનો અવયવી આપણે કહીએ, જેમ અવયવ હોય તો દરેક સંખ્યાનો અવયવ, અવયવની વાત કરીએ તો નાના નાનો અવયવ એક હોય અને મોટા મોટો અવયવ સંખ્યા પોતે હોય છે. જ્યારે અવયવીમાં નાનામાં નાનો અવયવની સંખ્યા પોતે છે અને એનો મોટામાં મોટો અવયવી આપણને મળે નહીં. કોઈ પણ સંખ્યાનો મોટા મોટો અવયવી મળી શકે નહીં. શૂન્ય સિવાયની કોઈ પણ સંખ્યાના અવયવી અસંખ્ય હોય છે. શૂન્ય સિવાયની કોઈ પણ સંખ્યાના અવયવી અસંખ્ય હોય છે. તો તમને ખ્યાલ આવતો હશે કે અવયવ અને અવયવી. તો આપણે અવયવ વિશે માહિતી શીખ્યા અને અવયવી વિશે પણ આજે શીખ્યા. તો અવયવ વિશે અગાઉ શીખ્યા હતા ત્યાં અને આજે અવયવ વિશે માહિતી મેળવી. તો સંખ્યાનો અવયવ એની વાત કરીશું. તો આપેલી સંખ્યાને જે સંખ્યાઓ વડે નિશેષ ભાગી શકાય તે સંખ્યાઓને આપેલી સંખ્યાના અવયવ કહેવાય છે. બરાબર. તો 12ના અવયવ તો 1, 2, 3, 4, 6, 12 એ શીખ્યા હતા. એવી રીતે 12ના અવયવીની વાત કરીએ તો 12, 24, 36, 48, 60 બરાબર, 1272, 1284 એ 12ના અવયવી કહેવાય. તો અહીંયા અવયવ અને અવયવી વિશે તમે ખ્યાલ આવ્યો. અને આપણે પેજ નંબર 87 અને 88 એની માહિતી પાઠ્યપુસ્તકમાં મેળવી હતી. તો આપણે એના દ્વારા કોઈ સંખ્યાઓના અવયવ ગુણાકારની રીતે અવિભાજ્ય અવયવ પાડીને થોડા અવયવ વિશે માહિતી મેળવી લઈએ. તો પાઠ્યપુસ્તકમાં નહીં જોવાનું, આપણે નોટબુકમાં લખાવો કે તમારે લખવાનું છે. તો નીચે આપેલી સંખ્યાના અવયવો જણાવો એવું કેવી રીતે લખાવો છે તમે ધ્યાન રાખજો. તો આ સમજૂતી પણ દરેક વિદ્યાર્થી મિત્રએ લખી લીધી હશે. લખીશું કે આપેલી સંખ્યાના નીચે આપેલી સંખ્યાઓના અવયવ જણાવો. તો 28
બરાબર આપણે આવા એ લખી શું એક સંખ્યા છે 28 32 40 42 45 આવી આપણે સંખ્યા આપેલી છે તો આપણે એના અવયવ શોધીશું તો આપણે જે સંખ્યા આપી હોય એનો પહેલા એક વડે ગુણાકાર કરીશું તો 1 × 28 એટલે 28 × 28 બરાબર તો બરાબર શું થશે 28 2 × 14 = 28 હવે આગળ 3 ગણ્યામાંથી આવે 4 × 7 = 28 તો આપણે જોઈ શકીએ છીએ અહીંયા 1 2 4 7 14 28 આ શું કહેવાય એ બધા 28 ના અવયવો છે હવે 42 ના હોય તો 1 × 42 = 42 2 × 21 = 43 3 × 14 = 42 6 × 7 તો 42 તો 42 ના અવયવો 1 2 3 4 7 14 21 અને 42 છે બરાબર તો 42 ના અવયવો 1 2 3 4 7 14 21 અને 42 છે તો અમને અહીંયા અવયવ કેવી રીતે લખવા એનો પણ ખ્યાલ આવતો હશે બરાબર સાથે સાથે તમારે
લખતા રહેવાનું. હવે 45 ના આવ્યો તો 1 ગુણ્યા 45 બરાબર 45. બે ના ઘડિયા ઉના આવે તો 3 ગુણ્યા 15 બરાબર 45. 5 ગુણ્યા 9 બરાબર 45. તો 45 ના અવયવો 1, 3, 5, 9, 15 અને 45 છે બરાબર. 45 ના અવયવો 1, 3, 5, 9, 15 અને 45 છે. તો અહીંયા તમારે ઘડિયા ખ્યાલ આવવો જોઈએ, એના ભાગ કેવી રીતે પડે એ પણ ખ્યાલ આવવો જોઈએ. તો અહીંયા 28, તો આપણે ફરીથી આ 5 સંખ્યાના અવયવ કેવી રીતે પડે જોઈ લઈશું, જેથી તમને મોડે લખવામાં આપવામાં આવે અને બીજા 5 આપીશ એ તમારે જાતે લખવાના છે. તો 28, તો 1 × 28 બરાબર 28, 2 × 14 બરાબર 28, 4 × 7 બરાબર 28. તો અહીંયા 1, 2, 4, 7, 14, 28 એ બધા 28 ના અવયવો છે. 32, તો 1 × 32 બરાબર 32, 2 × 16 બરાબર 32, 4 × 8 બરાબર 32. તો 32 ના અવયવો 1, 2, 4, 8, 16 અને 32 છે. 40, તો 1 × 40 બરાબર 40, 20 × 40 થાય એટલે 2 × 20, 4 × 10 એટલે 40, 5 × 8 એટલે 40. તો 40 ના અવયવો 1, 2, 4, 5, 8, 10, 20 અને 40 છે. હવે જોઈશું 42, તો 1 × 42 બરાબર 42, 2 × 21 બરાબર 42, 3 × 14 બરાબર 42, 6 × 7 બરાબર 42. તો 1, 2, 3, 6, 7, 14, 21 અને 42 એ 42 ના અવયવો છે. 45, તો 1 × 45 બરાબર 45, 3 × 15 બરાબર 45, 5 × 9 બરાબર 45. તો 45 ના અવયવો 1, 3, 5, 9, 15 અને 45 છે. તો હવે તમને એવું કીધું હોય કે 28 નો નાનામાં નાનો અવયવ કયો છે, તો 28 નો નાનામાં નાનો અવયવ 1 અને 28 નો મોટામાં મોટો અવયવ તો સંખ્યા 72 એટલે કે 28. એવી જ રીતે 32 તો નાનામાં નાનો અવયવ તો 1 અને મોટામાં મોટો અવયવ 32. 40 તો નાનામાં નાનો અવયવ આપણે આપ્યો હોય કે 40 તો નાનામાં નાનો અવયવ લખો, તો 40 તો નાનામાં નાનો અવયવ 1 અને 40 તો મોટામાં મોટો અવયવ 40. 42, તો 42 તો નાનામાં નાનો અવયવ 1 અને 42 તો મોટામાં મોટો અવયવ 45. 45, તો 45 તો નાનામાં નાનો અવયવ 1 છે, જ્યારે 45 તો મોટામાં મોટો અવયવ 45. એમ દરેક સંખ્યાનો મોટામાં મોટો અવયવ સંખ્યા 72 હોય છે, જ્યારે દરેક સંખ્યાનો નાનામાં નાનો અવયવ 1. તો તમને આના દ્વારા 70 આપ્યા હોય, 95 હોય, 63 હોય, કોઈ પણ સંખ્યા આપેલી હોય તો તમે અવયવ સરળતાથી શોધી શકો, એમાં તમારે ગભરાવાની જરૂર નથી. અવયવ આવી રીતે ગુણાકાર કરીને શોધશો તો પણ તમને સારી રીતે સહેલાઈથી મળશે બરાબર. અને તમે ભાગાકારની રીતે પણ અવિભાજ્ય અવયવો પાડીને પણ શોધી શકો છો બરાબર. તો એક ભાગાકારની રીત કરીને હું તમને દર્શાવીશ કે 28, તો એને આપણે ભાગાકારની રીતે કેવી રીતે શોધી શકીએ.
હવે 28 ના ભાગાકારને તે અવિભાજ્ય અવયવ કાઢો. અહીંયા લખીશ કે 28 ના ભાગાકારની રીતે અવિભાજ્ય અવયવ કાઢો. તો આપણે અહીંયા 28, તો આવી રીતે ભાગાકાર કરવાનો તમારે દરેકે ખાસ ધ્યાન રાખવાનું. તો અહીંયા આપણે ભાગાકાર કરીશું, અહીંયા સામે લખીશું 2, કારણ કે એકમનો અંક તમારો 2, 4, 6, 8 શૂન્ય હોય તો તમે પહેલાં 2 વડે ભાગ ચલાવવાનું. તો ભાગ ચલાવવા પહેલાં શરૂઆતમાં નાનામાં નાનો અંક જ લેવાનો, બરાબર. 2થી ભાગ ન ચાલતો હોય તો 3, 3થી ન ભાગ ચાલતો હોય તો 5, ડાયરેક્ટ 5 કે ડાયરેક્ટ 4 વડે ભાગ ચલાવવાનો નથી. તો 2 તો 14 28, 2 તો 2 14. હવે અહીંયા 7 આવ્યા એટલે આપણે 7 એકા 7, તો આપણે અહીંયા આવી રીતે અવિભાજ્ય અવયવ પાડી શકીએ. તો અહીંયા 2 × 2 × 7 એટલે 2 × 4 4 7 28. તો આપણને ભાગાકારની રીતે અવિભાજ્ય અવયવ પાડવાનું કીધું હોય તો આપણે આ રીતે અવિભાજ્ય અવયવ પાડી શકીએ. તો આ મેં તમને એક સમજાવ્યું, પરંતુ આજે હું તમને 5 સંખ્યા આપીશ, જે સંખ્યાના તમારે જાતે અવયવ શોધવાના છે. આ રીતે આપેલી સંખ્યાના અવયવ જણાવો, એવી રીતે તમારે 5 સંખ્યા લખીશું નીચેની સંખ્યાના અવયવ. નીચેની સંખ્યાના અવયવો જણાવો. તો એવી હું 5 સંખ્યા તમને આપીશ, 50, નંબર 2 65, નંબર 3 70, 4 74, 5 82. તો આજે 5 સંખ્યા મેં તમને આજે આપી, એ 5 એ 5 સંખ્યાના અવયવ તમારે જાતે જ કરવાના છે, બરાબર. દરેક વિદ્યાર્થી મિત્રએ આ હોમવર્ક કરવાનું છે. મેં તમને 5 સંખ્યાના અવયવ પાડીને સમજાવ્યા. હવે 5 સંખ્યાના અવયવ તમારે જાતે 50, 65, 70, 78 અને 82, એ 5 સંખ્યાના અવયવ તમારે જાતે લખવાના છે. તો અહીંયા જે મેં સમજાવ્યા આ રીતે, અહીંયા તો આપણે ભાગાકારની રીતે અવિભાજ્ય અવયવ પાડ્યા છે, પરંતુ અવયવ જણાવવાના છે. તો આપણે જે 5 અહીંયા ગણ્યા, તો 1 × 50, 2 × 25, એ પ્રમાણે તમારે ગણતરી કરીને અવયવો લખવાના. તો તમારી સંખ્યા છે 50, 65, 70, 78, 82. તો ત્યાં સુધી તમારું પેટનું મન 89-90 તમે વાંચીને રાખજો કે એમાં શું કહેવા માગ્યું છે. મેં સમજૂતી તમને લખાવી, એના આધારે તમે ઘણું સમજી શકશો. એટલે ઘરે બેસીને અભ્યાસ કરો છો એટલે સાથે સાથે પાઠ્યપુસ્તકનું પણ વાંચન કરતા રહેવાનું, જેથી તમે સારી રીતે તૈયારી કરી શકો. અને વિડીયો જોઈને તમે માત્ર લખવાનું છે એવું નથી કે લખવાનું નથી, ખાલી વિડીયો એટલો જોશો તો ખ્યાલ આવશે નહીં. વિડીયો જોવાનો અને સાથે સાથે તમારે લખતા રહેવાનું, એટલે લખશો તો તમને ખ્યાલ આવશે અને તમે વર્કશીટ પણ સારી રીતે લખી શકશો. અને જો સ્કૂલ ખુલે તો અને તમે પરીક્ષા લેવાય અથવા તમારા મેઇન ક્લાસ વર્કમાં કોઈ પ્રશ્ન પૂછવામાં આવે તો તેનો તમે જવાબ સારી રીતે કહી શકો, કારણ કે ગણિત અને અંગ્રેજી એમાં આપણો સંપૂર્ણ કોર્સ હોય છે, બરાબર. તો એમાં એવું નથી કે આપણે દિવાળીમાં સત્ર પૂરું થયું એટલે આપણો અભ્યાસક્રમ પ્રકરણ 1 થી 7 અહીંયા પૂરા, પરંતુ ગણિત વિષયમાં તમારે સંપૂર્ણ અભ્યાસક્રમ આવે છે. એટલે દરેક વિદ્યાર્થી મિત્રને ખાસ સૂચના કે તમે બધાએ વિડીયો જોવાનો છે અને વિડીયો જોઈને તમારી સરસ નોટબુક બનાવવાની અને નોટબુકમાં લખતા રહેવાનું. સમજૂતી કોઈ પણ દાખલા ગણાવવામાં આવ્યા હોય તો બધા વિદ્યાર્થીઓ નોટબુકમાં લખતા રહેજો, જેથી તમને પાછળથી તકલીફ પડે નહીં. તો આજે આપણે જે HW આપ્યું છે એ તમે અવયવો જણાવો.
આપણે નિર્વ્યાસની વાત હવે પછીના તાસમાં કરીશું.